નસવાડી તાલુકાના ગઢ બુરિયાદ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરો ન મળતા હોવાથી સારવાર માટે આવેલા લોકોએ હોબાળો મચાવ્યો હતો। નસવાડી તાલુકાના ગઢ બુરિયાદમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે। 42 ગામોના લોકો સારવાર માટે આ દવાખાનાનું મહત્વ રાખે છે। 4 ડોક્ટરોની જગ્યાએ સરકારે મંજૂર કરેલી છે, પરંતુ હાલ એક જ ડોક્ટર ફરજ ઉપર છે। જ્યારે 24 કલાક સેવાની સરકાર વાતો કરે છે, તેવામાં ડોક્ટર વડોદરાથી અપડાઉન કરતા હોવાથી તેવા દવાખાને સમય કરતા પહેલા અને સવારમાં મોડા આવે છે। જ્યારે ગઢ બોરિયાદ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ગયેલા દર્દીને ડોક્ટર ન મળતા હોબાળો મચાવતા હાહાકાર મચી જવા પામ્યો હતો। મારે ગામના ઉંમરવાળા માણસ હતા 50-60 વર્ષના, એમને લઈને તાત્કાલિક દવાખાનામાં આવ્યા, પણ અહીંયા કોઈ સારવાર માટે કોઈ હતું નહોતું। ડૉક્ટર તો હતા નહોતા, ડૉક્ટર તો કે રજા પર છે, તો મેં કીધું કારે દવાખાનામાં તમારા ડૉક્ટર આવે છે? તો એ તાત્કાલિક કશું કર્યું ના, પોતપોતાની જગ્યા પર એ જતા રહ્યા। પછી અમે તાત્કાલિક પ્રાથમિક ડૉક્ટર પાસે સલાહ લઈને સીધા તાત્કાલિક બરોડા રિફેર કર્યા, અને અહીંયા ટાઈમસર દવાખાનામાં ડૉક્ટરો આવતા નથી, અને અહીંના લોકોનું વર્તણૂક બી એટલું બધું ખરાબ છે કે કોઈ પેશન્ટ અહીંયા એટલું એસામાં જો એવોર્ડ આપેલું દવાખાનામાં જો આજે આટલી બધી હાલાકી ખરાબ હોય તો બીજા દવાખાને કેવી હશે? અહીંયા 4 ડૉક્ટરની જગ્યા છે અને ડૉક્ટર હાજર એક જ છે, અને હું સેંગપુર PHCનો છું ડૉક્ટર, ને મને અહીંયા CHC પણ મૂકવામાં આવ્યો છે, અને હમણાં તો મારું ડેપ્યુટેશન નસવાડી CHCમાં પ્રોપર બોલાય છે। હવે એ તો ઉપરથી ગાંધીનગરથી એ લોકોને ડેપ્યુટેશન આપીને પોતપોતાના જિલ્લામાં એ લોકોને મૂકી દેવામાં આવ્યા છે, પણ એમની જગ્યા પર બીજા કોઈ ડૉક્ટર અહીંયા મૂકવામાં આવ્યા જ નથી। ખાસ કરીને જે તાત્કાલિક સારવાર મળી ગઈ તે મળતી નથી, શું કહે છે? તમને આ તો તમને રીઝન મેં આપ્યું તો ખરું કે અહીંયા 4 ડૉક્ટરની જગ્યા છે પણ ડૉક્ટર એક જ છે, એટલે ડૉક્ટરને કોઈ પણ કારણોસર કે પર્સનલ કામ સર ઘરે જવાનું થાય તો અહીંયા CHC ખાલી જ હોય છે। હવે એ અમારા હાથમાં નથી કે અમે બીજા ડૉક્ટરને અમે અહીંયા ભરતી કરી શકીએ। 6 ડૉક્ટર આવે છે, મેં કીધું ને, એક ડૉક્ટર છે એમને વડોદરા ટ્રેનિંગ છે, બીજા ડૉક્ટર તમે ડેપ્યુટેશન CHC નસવાડી આપેલું, એવું તો અમારથી ભાઈ અપાય એટલે અમે આપીએ છીએ, PHC લેવલ CHC લેવલ જેટલી અપાય એટલી સારવાર અમે આપીએ છીએ, એમાં કાંઈ બીજો વાંધો છે જ નહીં। હવે ડૉક્ટર સાહેબ કામે ગયા હોય ભાઈ એટલે એમને આવે તે પૂછ લેજો, હમણાં આવે જ છે, રસ્તામાં છે। છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી વિસ્તારની અંદર જે ડૉક્ટરો છે તે દવાખાનામાં રહેતા નથી। આ નસવાડી તાલુકાનું ગઢબુરિયાદનું જે આરોગ્ય કેન્દ્ર છે, સામૂહિક આરોગ્ય કેન્દ્ર કહેવામાં આવે છે, પરંતુ અહીંયા એક પણ ડૉક્ટર નથી। અહીંયા પેશન્ટો લઈને આવે છે ત્યારે જતા રહે છે, જ્યારે દવાખાનાના સ્ટાફને પૂછતા તેઓ જણાવે છે ડૉક્ટર નસવાડી ગયા છે, અને અહીંયા ઇન્ચાર્જ ડૉક્ટર છે, અહીંના ડૉક્ટર ટ્રેનિંગમાં છે, તેઓ લોલો બચાવ કરવામાં છે, પરંતુ આદિવાસી વિસ્તારની અંદર ડૉક્ટરો રહેતા નથી। વડોદરાથી અપડાઉન કરે છે અને 4 વાગે અહીંયા જે દવાખાનાઓ છે તે છોડી અને વડોદરા પલાયન થઈ જાય છે, જેના કારણે ગરીબ આદિવાસી લોકોને જે સારવાર રાત્રિના સમયે દિવસ દરમિયાન જોઈએ છે તે મળતી નથી, જેને લઈને હોવાપો મચ્યો હતો। કપિક દણીવાલા, છોટાઉદેપુર।